સુરતથી સમાચાર દિનેશ કાછડિયાની અટકાયતના મામલે અપડેટ મળી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ પોલીસ મથકે પહોંચ્યા. કેબલ બ્રિજના ઉદઘાટન મુદ્દે કાછડિયાની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ પોલીસને રજૂઆત કરી છે અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું છે કે કાછડિયાએ કોઈ મોટો ગુનો નથી કર્યો. બાબુ રાયકાએ આ નિવેદન આપ્યું છે. લોકોની મુશ્કેલી દૂર કરવા બ્રિજ ખુલ્લો મૂકો. ભાજપના નેતાઓ પોલીસને આગળ કરે છે તેવું કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું છે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખનું આ નિવેદન છે. તેજસ મોદી સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. તેજસ, શું સમગ્ર મામલો છે અને હાલ કઈ રીતે રાજકારણ ગરમાયું છે આ મામલે? સુરત શહેરમાં જે તાપી નદી છે તેના ઉપર બ્રિજ બનીને તૈયાર થઈ ચુક્યો છે. 140 કરોડના ખર્ચે કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ સુરતના અડાજણ અને અથવા વિસ્તારને જોડતો છે. આ બ્રિજનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે કરાવવાનું આયોજન અત્યારે મહાનગરપાલિકા કરી રહી છે. જોકે તમને કોઈ ચોક્કસ તારીખ મળી નથી. બીજી તરફ દરરોજ શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, તેને ધ્યાનમાં રહીને કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ 2 દિવસ પહેલા જાહેરાત કરી હતી કે 24 તારીખે સાંજે 6 વાગ્યા સુધીમાં જો આ બ્રિજનું ઉદઘાટન કરવામાં નહીં આવે તો પોતે ઉદઘાટન કરી નાખશે. જેથી આજે સાંજે તેઓ બ્રિજ પાસે ગયા હતા કે તરત જ ઉમરા પોલીસે તેમને ડિટેન કરી લીધા હતા. તેમની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેને પગલે કોંગ્રેસના શહેર પ્રમુખ અને અન્ય નેતાઓ મળવા માટે આવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ સ્પષ્ટપણે આરોપ લગાવ્યો છે કે શહેરની પ્રજા એક તરફ ત્રસ્ત છે, લોકો પરેશાન કરી રહ્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, શાસકો છે, તે પોલીસને આગળ કરીને તેમના નેતા અને કાર્યકર્તા સામે કાર્યવાહી કરી છે. લોકોની પરેશાનીને વાચા આપવા માટે આ બ્રિજનું ઉદઘાટન કરવા માટેની વાત કરવામાં આવી હતી. હાલ જે કાછડિયા છે કાછડિયા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે પ્રમુખે એવું કહ્યું છે બાબુ રાયકાએ કે થોડાક સમયમાં તેમને મુક્ત કરવામાં આવશે, પરંતુ પોલીસ તેમને કેટલા વાગે મુક્ત કરે છે તે હવે જોવું રહ્યું. બિલકુલ તેજસ, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે.